उपनिषद सुधा बाविस डॉक्टर गौतम पटेल यदेवेह तदमूत्र यदमूत्र यदन्विह मृत्योह समृत्यु मापनोति य इह नानेव पश्यति। जे अहीं छे ते त्यां छे अने जे त्यां छे एटले के परलोक मां छे ते मनुष्य मृत्यु थी मृत्यु ने प्राप्त थाय छे। जे आ लोक मां परमात्मा ने जाने के अनेक होय तेम जुए छे। आत्मतत्वनुं निरूपण अने तेनी विविध प्रकारनी विशेषता कठोपनिषदमां विस्तारथी वर्णवामां आवी छे। અહીં આત્મવિષયક ઋષિનું દર્શન પ્રાપ્ત થાય છે। ઋષિ એ જ છે જેને પરમ તત્વનું દર્શન થયું હોય, એણે જોયું હોય, જાણ્યું હોય કે માણ્યું હોય। બીજા શબ્દોમાં બ્રહ્મ સંસ્પર્શ ન થાય તો ઋષિત્વ કોસો દૂર રહી જાય છે। આજની ભાષામાં જેને અનંતનો સ્પર્શ ટચ ઓફ ઇન્ફિનિટી કહેવામાં આવે છે તે જેને પ્રાપ્ત થાય તેને બ્રહ્માંડના રહસ્યો પણ હાથવગા થઈ જાય છે। કઠોપનિષદનો ઋષિ આત્મા અને પરમાત્માની ફિલસૂફી સમજાવે છે। પરમાત્મા તો એ છે કે જ્યાંથી સૂર્ય ઉદય પામે છે અને જ્યાં સૂર્ય અસ્ત થાય છે। વળી સર્વે દેવો જેને સમર્પિત છે તે પરમાત્માને સહેલાઈથી સહુ જાણી શકતા નથી, એ જ પરમાત્મા છે। આમાં એ સર્વેશ્વરની દુર્જ્ઞેયતા દર્શાવીને ઋષિ એક અભૂતપૂર્વ રહસ્યનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। જે અહીં છે તે ત્યાં છે, એટલે જે કંઈ આ જગતમાં છે એ બધું પેલા વિશ્વમાં પરલોકમાં પણ છે, અને જે કંઈ પરલોકમાં છે તે અહીં છે। આમ જાણે કે એક અને એક જ સર્વત્ર પ્રાપ્ય છે। જે નાના અનેક વૈવિધ્યમય વિભાગોથી યુક્ત આપણને જણાય છે એ તો આપણી ભ્રમણા છે। એ ભ્રમણામાં જો ભમતા રહીશું તો આપણે ના ઇધરના કે ના ઉધરના થઈ જઈશું। આ સમજાવવા માટે આ ઋષિ એક સિદ્ધાંત વાક્ય ઉચ્ચારે છે। તે મનુષ્ય મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત થાય છે, જે આ લોકમાં પરમાત્માને જાણે કે અનેક હોય તેમ જુએ છે। નાનાત્વ ભેદ કે દ્વૈતનું દર્શન તો આપણને મૃત્યુમાંથી મૃત્યુમાં નાખનારું છે। જ્યાં બે છે ત્યાં માયા છે, મોહ છે, ભ્રમ છે, ભ્રાંતિ છે, દુઃખ છે, અને પરિણામે મૃત્યુથી મૃત્યુમાં જવાનું એટલે કે વારંવાર જન્મ અને મરણના ચક્કરમાં ફસાઈ જવાનું છે। આપણી બુદ્ધિ, આપણો આત્મા એટલે મન અને આપણી નિષ્ઠા એ એક જ તત્વમાં સ્થિર રહેવી જોઈએ, અને જો એ થાય તો જ આપણે અપુનરાવૃત્તિને પ્રાપ્ત કરી શકીએ છીએ। અર્થાત વારંવાર જન્મ અને મરણના ચક્કરમાં ફરી આવવું ન પડે એવું ગીતામાં કહેવાય છે। જગતમાં એક અને કેવળ એક જ તત્વ વિલસે છે, તે અહીં છે એવું જ ત્યાં છે। આથી સમદ્રષ્ટિ અને સર્વસમાન બનીએ તો આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જઈએ કે જે જીવ માત્રનું પરમ ધ્યેય હોવું જોઈએ। પણ આવું સમજે છે કેટલા? આ ભાવ કેવી રીતે પ્રાપ્ત થાય? પછીના મંત્રમાં ઋષિ એની ગુરુ ચાવી આપે છે કે મન સદૈવ માપ્ય વ્યયમ નેહ નાનસ્તી કિચન મૃત્યોહ સમૃત્યમ ગચ્છતી ય ઈહ નાનેવ પશ્યતી। મનથી જ આ પ્રાપ્ત કરવા યોગ્ય છે। આ લોકમાં અનેક જીવું કાંઈ નથી। જે અહીં જાણે કે અનેક છે એમ જુએ છે તે માણસ મૃત્યુથી મૃત્યુના મુખમાં જાય છે। આ જે એકત્વ છે તેનું મનથી ભાવભાવન કરવાનું છે। મનમાં સતત એકત્વનો જ વિચાર રૂઢ થઈ જાય તો પછી અદ્વૈત આપોઆપ સિદ્ધ થઈ જાય। આ એકત્વના વિચારને જાણનાર એક મહાન વિદેશીનું વાક્ય અહીં આપું છું, એ વાંચશો તો ખ્યાલ આવશે કે અદ્વૈત કે એકત્વના ખ્યાલને એ મહાનુભાવી કેવી રીતે જાણ્યો અને માણ્યો છે। The highest and the purest morality is the immediate consequence of Vedanta. The Gospels fix quite correctly as the highest and purest morality. Love your neighbor as yourselves, but why should I do so? Since by the order of nature, I feel pain and pleasure only in myself, not in my neighbor. The answer is not in the Bible, but it is in the Vedanta. It is in the great formula Tat Tvam Asi, which gives the three words metaphysics and morals altogether. You shall love your neighbor as yourselves because you are your neighbor, and only the illusion makes you believe that your neighbor is something different from yourselves. Adi Shankaracharya, edited by Dr. Gautam Patel, Devsen and Shankaracharya by Wilhelm Hapfers, published by Commissionerate of Information, Government of Gujarat, Gandhinagar, 1999. આ અમેરિકન વિદ્વાન લખે છે કે જેનો ઉત્તર બાઇબલમાં નથી તેનો ઉત્તર ઉપનિષદના એકત્વનું પ્રતિપાદન કરનારા વાક્યમાં છે। અહીં નાના ઈવ શબ્દો ખાસ નોંધપાત્ર છે। નાના એટલે કે અનેક એમ નહીં, પણ નાના ઈવ જાણે કે
अनेक एवं जोवू पण आपणे आवगमनना चक्करमां नाखी शके छे। माटे सर्वत्र एकनुं ज दर्शन करवू ए मृत्युना मुखमांथी उगरी जवानो रामबाण उपाय छे।